ભરૂચના સ્લમ વિસ્તારોમાં રહેતા લોકોને પાકા મકાનો મળી રહે તે માટે ભરૂચના જેબી મોદી પાર્ક નજીકના પાંજરાપુર સામે ખુલ્લી જગ્યામાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા, પરંતુ આ મકાનો રહેવાલાયક ન હોવાના કારણે ગણ્યા ગાંઠ્યા શ્રમજીવી પરિવારોએ આશરો મેળવ્યો હતો અને તેમાં સૌથી વધુ સરદારજીઓ રહેતા હોય અને અન્ય ખાલી રહેતા રૂમોમાં વિવિધ વિસ્તારોમાંથી ડુક્કરો પકડી લાવીને પૂરવામાં આવતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ભરૂચ શહેરને સ્લમ મુક્ત કરવા ભારત સરકાર દ્વારા વિવિધ યોજના હેઠળ આવાસો ઊભા કરવામાં આવી રહ્યા છે, જેમાં ભરૂચના સાબુગઢ ખાતે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો પાકા મકાનમાં રહી શકે તે માટે પાંજરાપુરની સામે ખુલ્લી જગ્યામાં રાજીવ આવાસ યોજના હેઠળ મકાનો ઊભા કરવામાં આવ્યા હતા, જેમાં જરૂરિયાતમંદ લોકોને મકાનો ફાળવવામાં આવ્યા હતા અને લોકો છેલ્લા ઘણા સમયથી વસવાટ પણ કરી રહ્યા છે। પરંતુ આવાસો સિમેન્ટના બ્લોકની પાટોથી બનાવવામાં આવ્યા હોવાના કારણે મકાનો રહેવા લાયક ન હોવાના અનેકવાર આક્ષેપો થયા હતા અને ચોમાસાની ઋતુમાં પાણી પણ ટપકતું હોવાના કારણે લોકો પુનઃ પોતાની ઝૂંપડપટ્ટીમાં રહેવા માટે મજબૂર બન્યા છે। સરકારની રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ નીવડી હોવાના કારણે આ આવાસોમાં ગણ્યા ગાંઠિયા સરદારજી રહેતા હોય છે અને તેઓ વિવિધ વિસ્તારોમાંથી ડુક્કર પકડવાનું કામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે, પરંતુ વિવિધ વિસ્તારોમાંથી પકડી લાવવામાં આવતા ડુક્કરો રાજીવ આવાસ યોજનામાં બંધ પડેલા મકાનોના રૂમોમાં પૂરવામાં આવતા હોય છે, જેના કારણે અન્ય રહીશોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને આવા બંધ પડેલા રૂમોમાં ડુક્કરો કાપવામાં આવતા હોવાના કારણે દુર્ગંધથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ વ્યક્ત કરાઈ છે। ગંદકીના સામ્રાજ્યથી લોકો ભારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને આવાસોમાં ગંદકીથી ભયંકર દુર્ગંધના કારણે સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને નજીકમાં જ આંગણવાડી પણ ચાલી રહી છે, જેમાં નાના બાળકો શિક્ષણ મેળવવા આવી રહ્યા છે અને બાળકોને ડુક્કરો કરડી લે તેવો પણ ભય ઊભો થયો છે, જેના કારણે આંગણવાડીના સંચાલક ડુક્કર પૂરતા સરદારજીઓને ટોકે તો તેઓ વારંવાર મારી નાખવાની ધમકી આપતા હોય તેવા આક્ષેપ સાથે આંગણવાડી વર્કરે આજે મીડિયા સમક્ષ રડી રડીને પોતાની વેદના વ્યક્ત કરી હતી। આંગણવાડી વર્કર તેમની વડી કચેરી અધિકારીને જાણ કરે તો તેઓ પણ તેમનો યોગ્ય જવાબ ન આપતા હોય તેવા આક્ષેપ સાથે ડુક્કર પૂર્વના ન્યુસન્સથી ત્રાસી ગયા હોવાના કારણે આખરે મીડિયાના શરણે આવવાની ફરજ પડી હતી। હું અહીંથી 11 વર્ષથી નોકરી કરું છું, મને 3 વર્ષ પહેલા બ્રેન ટ્યુમર હતું, હું અહીંથી આ જગ્યાએથી કંટાળી ગઈ છું આંગણવાડીની, કેમ કે એ મારી સામે જંગલી બૂંદ બાંધવામાં આવે છે અને કાઢવામાં આવે છે, મેં એમને વિનંતી કરી છે કે આંગણવાડીના સમયે ના આવો, છતાં એ લોકો આંગણવાડીના સમયે જ આવે છે અને એના લીધે ખૂબ જ ગંદકી થાય છે, જે કોઈ વાર સાફ કરે છે ને તો મારે જ કરવી પડે છે અને મોસ્ટ ઓફ આંગણવાડીમાં મારી હાજરી હોય છે, એટલે આ ગંદવાર મને જ વેઠવો પડે છે, મને ઘણી વાર ઉલટીઓ થઈ જાય છે, ઘણી વાર મને માથામાં દુખાવો પણ થવા માંડે છે અને આ લોકોને અહીંથી જગ્યા બદલવી નથી। રોજ આ તરીકે મકાન સાના છે, આ મકાન રાજીવ ગાંધી આવાસ નિવાસના છે, અમને આંગણવાડી હજુ બનાવીને આપવામાં આવી નથી, મારી 11 વર્ષની નોકરી છે, હજુ અમને આંગણવાડી બનાવીને આપી નથી, હું અહીંયે 3 વર્ષ તમને એ આપ્યું છે, બાકી અમે આંગણવાડી ઝૂંપડામાં હતા ત્યારે એ ઝૂંપડામાં બેસીને ચલાવતા હતા। બેન, આંગણવાડીમાં કેટલા છોકરાઓ આવતા હતા પહેલા? સર, ઓછામાં ઓછા મારી પાસે બાળકોની સંખ્યા 15-20 થતી જ હતી, હું બોલાવીને લાવતી હતી સર, અને એમને ખાવાની પણ નિયમિત ટાઈમ ટુ ટાઈમ મળતું હતું, અમારું મેનુ તૈયાર છે સર, સામે મેનુ લગાવેલું છે સર। બેન, આ આંગણવાડીની અંદર લાઈટોની સુવિધા રાખેલી છે? ના સર, પાણી પણ અમને 4 મહિના પહેલા મળ્યું, નહીં તો હું આગળ પાણી ભરવા જતી હતી સર, ઘડા બેડા ઉચકીને હું લાવતી હતી, કોઈ વાર આ બેન મને એમની ગાડી પર મૂકીને લાવતા હતા, જ્યારે વરસાદ હોય કિચડ હોય તો આ બેન ગાડી પર લાવી આપતા હતા, નહીં તો હું જ પાણી લાવતી હતી અને એ પાણી પણ અમુક ટાઈમે આવે ના આવે, તારે બહુ જ તકલીફ પડતી હતી ને, આ સફાઈ હું કેવી રીતના કરું સર, આ સફાઈ કરવાની જવાબદારી મારી છે। બેન, આંગણવાડી જ્યારે શરૂ હતી ત્યારે પણ આવો જ ગંદવાડો સર, અમને 3 વર્ષ પર આ ખાલી આવાસ નિવાસમાં મકાન આપ્યું છે, તારા અમે ઝૂંપડામાં બેસીને આંગણવાડી ચલાવતા હતા, પેશાબ પણ કરેલો હોય છે, અહીંયા પણ સર દારૂ પીને જાય છે ને, અહીંયા લોકો લડતા હોય છે, એ લોકોને મકાન નથી મળ્યા લીગલી, પણ રોજ ગાળો અને ગાળો ચાલતી હોય છે, આ લોકો કાઢીને જાય બુંદ પર છોકરા એ બુંદરા જોવા ખોલ બંધ કર્યા કરે છે, એટલે ખૂબ જ વાસ આવે સર।
જો કે સમગ્ર ઘટનામાં મીડિયાએ સ્થળ નિરીક્ષણ કરતા આવાસ યોજનાના બંધ પડેલા મકાનોમાં ડુક્કરો પૂરવામાં આવતા હોય અને આ સમગ્ર મકાનના રૂમો અસામાજિક તત્વો માટે આશ્રયસ્થાન બની ગયું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા. ગંદકીના સામ્રાજ્યની જાણ અને રાજીવ આવાસ યોજનાના મકાનોની સ્થિતિ શું હશે તે માટે મીડિયાએ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડાને જાણ કરી હતી, જેના પગલે તેઓએ પણ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી સમગ્ર ઘટનાની તપાસ કરી આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેંધરી મીડિયા સમક્ષ આપી હતી. આજરોજ ભરૂચ નગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલી પાંજરાપણની સામે સાબુગરમાં આંગણવાડી આવેલી છે, જે આંગણવાડીની અંદર ઘણી બધી તકલીફો પડતી હતી. મારા મીડિયાના પત્રકાર મિત્રોના દ્વારા મારી પર ફોન આવેલો સવારે લગભગ 9:30 આશરે કે સાહેબ આ જગ્યા પર આંગણવાડી આવેલી છે, અને પત્રરકાર મિત્રો દ્વારા મને કહેવામાં આવ્યું હતું કે અહીંયા ગાડી આટલી આટલી તકલીફ પડી રહી છે. એ તકલીફોના ભાગરૂપે મેં પોતે અહીંયા ગાડી વિઝિટ કરેલી છે. આંગણવાડીની બહેનોને અને આંગણવાડીમાં ભણતા આવતા છોકરાઓને જે બી સાબુગરમાં તકલીફ પડે છે એનું તાત્કાલિકપણે અમે નિરાકરણ લાવીશું. અહીંયા જે તકલીફ પડે છે બધી તકલીફનો મેં મુયાજો કરેલો છે, જાતે જ જોયેલું છે. આવનાર સમયમાં એમને જે બી તકલીફ પડે છે એ તકલીફો દૂર થશે, અને પત્રકાર મિત્રોનો હું ખૂબ ખૂબ આભારી છું કે આવી ભરૂચની કોઈ બી સમસ્યા, કોઈ પણ જગ્યા પર આવી સમસ્યા હોય તો મારું ધ્યાન દોરે, હું તાત્કાલિક એ જગ્યા પર પહોંચીશ અને એનું નિરાકરણ લાવીશ.